हेलो विद्यार्थी मित्रों, आपणे पाठ 9 पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपों में पृथ्वीना आंतरिक भागो अने भूगर्भ खड़ज खनिजो अने खड़कों भण्या था अने हवे भणवानुं छे भूमि स्वरूपोनुं निर्माण। तो आगळ जोईए, मृदावरण अने भूतकतिमां विभाजित छे, जेने मृदावरणीय भूतकति एटले के प्लेट कहे छे। मृदावरण एटले के जमीन, एमां घणी बधी प्लेटो होय छे। આપણને ખબર છે કે જમીનમાં ઘણા બધા સ્તરો હોય છે, જ્યારે આપણે ખોદીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઘણી બધી પ્લેટો હોય છે, ભૂતકતી એટલે કે પ્લેટ। તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ પ્લેટ અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીના પીગળેલા મેઘમાં એટલે કે જ્વાળામુખી થી થતી ગતિના કારણે આમ બને છે। હવે જમીનની નીચે જે પ્લેટો આવેલી છે એ થોડી થોડી ખસતી રહે છે, ફરતી રહે છે। ઈસેના કારણે? તો કે પૃથ્વીમાંથી જે લાવારસ મેઘમાં નીકળે છે ને, એ જ્યારે ગતિ કરતો હોય છે ને, ત્યારે પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે। પૃથ્વીની અંદર પેટાળમાં જે મેઘમાં છે એ અંદર જ ફરતો રહેતો હોય છે। પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। હવે પ્લેટ છે એ ગતિ કરે છે, એટલે કે હલનચલન કરે છે, એટલે કે પૃથ્વીની સપાટી ઉપર થોડું ઘણું પરિવર્તન જોવા મળે છે। પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે કે જે પ્લેટ હલનચલન કરે છે ને, એની ગતિના આધારે છે ને, એને પૃથ્વીની ગતિના આધારે આ બળોને વિભાજિત કરવામાં આવે છે કે અલગ પાડવામાં આવે છે। જેના કારણે આ ગતિઓ પેદા થાય છે તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે। જેના કારણે આ ગતિ ઉત્પન્ન થઈ છે ને, તે બળને પૃથ્વીના આંતરિક ભાગમાં એટલે કે અંદરના ભાગમાં નિર્માણ પામતું હોય છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોનેજિક ફોર્સ કહેવામાં આવે છે। અંદરનું જે બળ છે, શક્તિ છે ને, એને ઇન્ડોનેજિક ફોર્સ કહે છે। અને જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે ને, તેને બાહ્ય એટલે કે એક્સોનેજિક ફોર્સ કહે છે। બહારનું બાહ્ય બળ, જમીનની ઉપરનું અને જમીનના અંદરનું જે બળ છે ને, એની વાત કરવામાં આવી છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, અંદરનું જમીનની અંદરનું જે હલનચલન કરે છે અને જે બળ છે ને, એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, એટલે કે નુકસાન પણ કરે છે। તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે। હવે ક્યારેક ધીમી ગતિ હોય છે ત્યારે ભૂકંપ આવે છે, જ્વાળામુખી આવે છે, અને આકસ્મિક ગતિ છે એના કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન આવે છે। ભૂકંપ આવે તો આપણને ખબર જ છે કે ઘણું બધું નુકસાન આપણે ભોગવીએ છીએ, તો જે પરિસ્થિતિ છે એમાં પરિવર્તન આવે છે। ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, જેને જ્વાળામુખી કહેવામાં આવે છે। તમે જ્વાળામુખી લાઈવ તો ન જોયું હોય, પણ ક્યારેક ટીવીમાં કે કોઈ ચિત્રમાં કે કોઈ વિડીયોમાં જોયું હશે કે એમાં એક છિદ્ર હોય છે અને ત્યાંથી લાવારસ બહાર નીકળતો જોવા મળે છે। આમ મૃદાવરણીય ભૂતકતી પ્લેટની ગતિશીલતાથી પૃથ્વી પર કંપન થાય છે। હવે શું થાય છે, આ મૃદાવરણીય જે પ્લેટની અંદર જે પ્લેટ છે એ જ્યારે ગતિ કરે છે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર કંપન થાય છે, એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે। આ કંપનને તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે, આ કંપનને ભૂકંપ કહે છે। હવે એનું એક કેન્દ્ર હોય છે, જ્યાંથી કંપન થાય છે ને, જ્યાંથી ધ્રુજારી આવે છે ને, એનું એક કેન્દ્ર હોય છે। માની લો તમે એક સર્કલ કરો છો, તો એનું એક કેન્દ્ર છે ને, કે એ આપણે કેન્દ્રથી શરૂ કરીએ છીએ અને પૂરું થાય છે, તો એના માટેનું એક કેન્દ્ર હોય છે। તો આ ભૂકંપ માટે પણ શું હોય છે, કેન્દ્ર હોય છે। ભૂકવચની નીચે જે સ્થાન છે જ્યાંની કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ સ્થાન કહે છે। હવે જ્યાં એનું કેન્દ્ર છે, જ્યાંથી ઉત્પન્ન થાય છે, એને શું કહેવામાં આવે છે, એનું ભૂકંપ, ભૂકવચની જે સ્થાને જ્યાં કંપનની શરૂઆત થઈ છે તેને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે, ઉદ્ગમ સ્થાન, જ્યાંથી ઉત્પન્ન થયું છે એને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે। આ કંપન ઉદ્ગમ સ્થાન કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે। હવે શું કરે છે, તો કે અહીંયા ઉદ્ગમ સ્થાનથી બહારની તરફ છે એ કંપન કરે છે, તેને તરફ
તરંગ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રોને અધિકેન્દ્ર કહે છે. હવે જે કેન્દ્ર સ્થાન છે, મુખ્ય કેન્દ્ર છે, ત્યાંથી આજુબાજુના વિસ્તારને શું કહે છે? અધિકેન્દ્ર કહે છે, નિર્ગમન કેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. હવે કેન્દ્રથી જે નજીકનો ભાગ છે એને આપણે શું કીધું? અધિકેન્દ્ર કીધું. અને એ અધિકેન્દ્રમાં સૌથી વધારે નુકસાન થાય છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધારે નુકસાન થાય છે. અને અધિકેન્દ્રથી અંતર વધારવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરી અને ઓછી થઈ જાય છે. હવે કેન્દ્રથી જેમ દૂરના સ્થાને જશો ને એમ ભૂકંપની તીવ્રતા, ધ્રુજારીની તીવ્રતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલાંથી સાવચેત હોઈએ તો તેની અસર ચોક્કસપણે ઘટાડી શકાય છે. હવે ભૂકંપ ક્યારે આવશે ને એની આગાહી કરી શકાતી નથી, પણ જો પહેલાંથી આપણે તૈયાર રહીએ ને એવી પરિસ્થિતિને લડવા માટે તો એ નુકસાનમાં જરૂર ઘટાડો કરી શકાય. હવે સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરિસૃપ પૃથ્વી સપાટી પર આવું વગેરે. હવે આપણે આમ તો આગાહી નથી કરી શકતા, પણ ઘણા લોકો છે એ ભૂકંપની આગાહી કઈ રીતે કરે છે? તો કે પ્રાણીઓ છે એ પૃથ્વી ઉપર એકદમ ફાસ હલન ચલન કરે. જ્યારે ખબર છે આપણે ગાયો એકદમ દોડવા લાગે છે, બીજા અનેક પ્રાણીઓ છે એ આમ દોડવા લાગે છે, હલનચલન વધુ પ્રમાણમાં કરવા લાગે છે. પછી માછલીઓ છે એ પાણીમાં વધુ હેરફેર કરવા લાગે છે. સરિસૃપ પ્રાણીઓ, પેટે ચાલતા જે પ્રાણીઓ છે જે પાણીમાં રહે છે, જમીનમાં આવી જાય છે. આવું બધું થઈ જાય ને ત્યારે લોકો એવું અનુમાન લગાવે છે કે ભૂકંપ આવશે. તો આવું બધું સામાન્ય બાબત છે, એ આપણે ક્યારેક ક્યારેક જોતા હોઈએ છીએ. હવે આગળ ભણવાનું છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ધરાસણા એટલે ધોવાણ. ધરાસણ એટલે શું? તો કે ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પાણી વહેતું હોય છે એટલે ત્યાં શું થતું હોય છે? પાણી જેમ જેમ વહે છે એમાં ભૂમિ સપાટીમાં પણ બદલાવ થતો રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂમિની સપાટી પર જળ, પવન અને હિમ જેવી વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહી શકાય. હવે જળ છે એ વહેતું હોય છે, પવનના કારણે રેતી છે, પથ્થર છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસતા જતા હોય છે. જળ વગેરે ઘરાસણયુક્ત પદાર્થને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. હવે શું કીધું? તો કે પવન, જળ વગેરે એક જગ્યાએથી આમ વહેતું હોય છે એ પદાર્થને એક જગ્યાએથી બીજા સ્થળે ખસેડે છે અને તે પદાર્થનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. હવે નદીનું જ ઉદાહરણ લઈએ કે નદી વહેતી હોય છે તો એની સાથે એનો કાપ પણ વહેતો હોય છે. તો એ પથ્થર, રેતી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી આપણને જોવા મળે છે અને અન્ય જગ્યાએ એનું નિક્ષેપણ થાય છે. હવે ઘરાસણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. હવે રેતી છે એક જગ્યાએથી વહીને બીજી જગ્યાએ થાય છે, એનું નિક્ષેપણ થાય છે, ત્યારે શું થાય છે? તો કે વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું બીજી જગ્યાએ નિર્માણ થતું જોવા મળે છે. હવે છે નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘરાસણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણને નીચાવાળી ભૂમિ પર પડે તો તેને જળ પ્રાપ્ત કે જળધોધ કહે છે. આવા જળધોધ તમે પણ જોયા હશે કે નદી છે એ વહેતી હોય છે અને ઢોળાવવાળી જગ્યાએ ખીણ પર્વત ઉપરથી નીચે પડતી હોય છે, એને આપણે શું કહીએ છીએ? ધોધ તરીકે ઓળખીએ છીએ. જળપ્રપાત કે ધોધ તરીકે ઓળખીએ છીએ. જળપ્રપાત અહીંયા તમને ચિત્ર પણ આપેલું છે જે તમે ખૂબ સારી રીતે જોઈ શકો છો. હવે આગળ જોઈએ. જ્યારે નદી મેદાનની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, જ્યારે નદી છે એ મેદાન પ્રદેશ છે ત્યાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. ત્યારે એ વળાંકવાળા જે પ્રદેશ હોય ત્યાં વહેવા લાગે છે. આ માટે વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. વળાંકવાળો હોય એટલે એને કેવો કહેવાય? તો કે સર્પાકાર કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ધરાસણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. જ્યારે વળાંકવાળો આવે છે ત્યારે રેતી, કાપ જે બધું તણાઈ તણાઈને આવતું હોય છે અમુક જગ્યાએ રોકાઈ જતું હોય છે, કારણ કે સર્પાકાર હોય છે એના કારણે. લગભગ ગોળાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે.
હવે એમાં આકાર ધારણ કરે છે. કેવો? તો કે ઘોડાની નાળ જેવો. જો તમને બાજુમાં ચિત્ર આપ્યું છે, નળાકાર સરોવરની રચના, એમાં ઘોડાની નાળ જેવો સર્પાકાર, આ બધા જ છે એ તમને ચિત્ર પણ અહીં બતાવવામાં આવ્યા છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગ ગ્રહણ કરે છે. હવે શું થાય છે? તો કે પૂર આવે છે ને ત્યારે બધું નિક્ષેપણ છે ને એ જે આવો ઘોડાની નાળ જેવો ભાગ ને વર્તુળાકાર ભાગ હોય છે ને ત્યાં વધુ પ્રકારમાં સંગ્રહાઈ જાય છે અને પાણી છે એ વહી જતું જોવા મળે છે. તેને નળાકાર સરોવર પણ કહે છે. હવે શું કીધું કે એને નદીના છોડેના નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. હવે જે આપણે ઘોડાની નાળ જેવું તમને દેખાય છે ગોળાકાર, એમાં શું થાય છે? નદીના છોડેલા નળાકાર ભાગને એમાં પાણી રહી જાય છે અને ત્યાં શું થાય છે? તેને નળાકાર સરોવર કહે છે. એને નળાકાર સરોવર કહેવામાં આવે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરે છે. હવે ક્યારેક શું થાય, પૂર આવ્યું હોય છે ત્યારે નદી છે એના કાંઠાથી પણ બહાર વહેવા લાગે છે, તો એ કાંપને એ બધું નદીમાં તો વહે છે અને એના કિનારાના આજુબાજુના વિસ્તારમાં પણ જોવા મળે છે. પરિણામે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરે છે. એટલે કે જ્યાં કિનારાથી બહારની સાઈડ પણ નદી વહી હોય છે ત્યાં પણ કાંપ જોવા મળે છે. તેને પૂરના મેદાન કહે છે. હવે એ જગ્યા છે એને શું કહે છે? પૂરના મેદાન કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. આવી પરિસ્થિતિ શું થાય? આવી પરિસ્થિતિના કારણે શું થાય છે? ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈ અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. હવે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે શું થાય છે? નદીના બે કિનારામાં મોટા પ્રમાણમાં કાંપ અને માટી જોવા મળે છે અને લાંબા અને ઓછી ઊંચાઈવાળા અનેક ઢગલા જોવા મળે છે. કે એ કિનારામાં શું થાય છે? તો કે માટી અને જે કાંપ આવ્યો હોય છે ને એના ઢગલા નાના નાના જોવા મળે છે ત્યારે એને કુદરતી તટબંધ કહે છે. નળાકાર સરોવરની રચના તમને અહીં બતાવવામાં આવી છે ચિત્રમાં. નળાકાર સરોવર, જો આપણે ઉપર જેમ વાત કરી એમ સર્પાકાર હોય છે. છેલ્લું ચિત્ર જુઓ, નળાકાર સરોવર લખેલું છે એ, ત્યાં તમને નદીની શાપની જેમ વહેતી હોય ને એવી નદી જોવા મળે છે. વચ્ચે છે એ જગ્યા જે છે ઈંડાકાર ગોળાકાર છે ત્યાં પણ કાંપ ભરેલો જોવા મળે છે. આ નળાકાર સરોવરની રચના અહીં બતાવવામાં આવી છે. પૂરના મેદાન અને તટબંધ, જો આપણે આગળ જેમ વાત કરીએ એમ તમે જોઈ શકો છો, પૂરના મેદાન, નદી સ્તર અને કાંપનું સમતલ મેદાન, કે નદી છે એ પોતાના બે કાંઠાની બહારે પણ વહેતી હોય છે ત્યારે આ બધો કાંપ છે નદીના બે કાંઠામાં પણ જોવા મળતો હોય છે અને નાના નાના ઢગ જોવા મળે છે અને અહીંયા કુદરતી તટબંધ બને છે. આગળ જોઈએ શું કીધું કે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. જ્યારે સમુદ્ર સુધી નદી પહોંચે છે ને ત્યારે એનો પ્રવાહ જે હોય છે ને એ ધીમો પડી જાય છે તથા નદી અનેક પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. નદી છે એ વહેતી હોય છે ત્યારે રસ્તામાં એના ઘણા બધા ફાડા પણ પડતા હોય છે, અલગ અલગ શાખાઓ પણ પડતી હોય છે, એને શાખા પ્રશાખા કહે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે. હવે જેમ એના ફાટા પડે છે, નદીના જેમ ફાટા પડે છે ને એના કારણે શું થાય છે? નદીનો વેગ છે ને એ ધીમો પડી જાય છે. તે પોતાની સાથે લાવેલા કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. હવે શું કરે છે કે નદી છે એ અલગ અલગ દિશામાં વહેતી હોય છે ત્યારે શું કરે છે? પોતાના મુખનું નિર્માણ કરે છે. હવે નદી અલગ અલગ દિશામાં જશે તો એ પોતાનું મુખ તો બનાવશે જ, બધા મુખના નિક્ષેપણના જથ્થાની મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ થાય છે. હવે શું થશે? તો કે જે જે બાજુ વહેશે એ તરફ કાંપ પણ વહેવાનો જ છે. હવે સમુદ્રના મોજાનું કાર્ય, હવે આપણે જોવાનું છે કે સમુદ્રના મોજાનું કાર્ય શું છે. સમુદ્રના મોજા ધરાસણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપ બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાતા રહે છે. હવે સમુદ્રમાં જે મોજા આવે છે એ ખડકો સાથે, પથ્થરો છે એના સાથે સતત ટકરાતા રહે છે, જેનાથી તિરાડો બને છે, જેનાથી એ પથ્થરોમાં શું થઈ જાય છે? ખડકોમાં તિરાડ પડે છે. સમયાંતરે તે માટી અને પોડી
પોળી બની જાય છે. હવે ઘણા સમય પછી શું થાય છે તો કે એ માટી બની જાય છે અને એ તૂટવા લાગે છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય મેરાબ કમાન બને છે. હવે શું થાય છે તો કે ઉપર છત રહે છે અને જ્યાં જ્યાં નદીના મોજા સોરી સરોવરના દરિયાના મોજા જ્યાં જ્યાં ભટકાતા રહે છે ત્યાં શું થાય છે તો કે ગુફા જેવું બની જાય છે. સતત ઘરાસણ છતને પણ તોડી નાખે છે. હવે ધીમે ધીમે શું થાય છે તો કે એ છત પણ તૂટી જાય છે આ મોજાના અથડાવાથી અને ફક્ત દિવાલ રહી જાય છે. દિવાલ જેવા આ ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે. હવે દિવાલ જેવું જે છેલ્લે બચી રહે છે એને શું કહે છે, સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. હવે જે ઉપર જમીન સમુદ્રના જ્યાં મોજા ભટકાય છે અને જેટલો ઉપરનો ભાગ વધે છે ને એને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલનનું નિર્માણ કરે છે. પુલિનનું નિર્માણ કરે છે. હવે શું કરે છે, સમુદ્રના મોજા ભટકાય છે એની સાથે સાથે ઘણી વનસ્પતિ ઘણા સજીવો આ બધું આવતું હોય છે અને ભટકાતું હોય છે અને એમાં જે પથ્થર છે ખડક છે એમાં ચોંટી જતું હોય છે અને એમાં ચોંટી રહેતું હોય છે. તો એ શું થાય છે, નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન છે એનું નિર્માણ કરે છે. હવે હિમનદીનું કાર્ય, હવે હિમનદીનું શું કામ છે એ જોવાનું છે. હિમનદી છે હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બનાવે છે. જ્યાં બરફ પડતો હોય છે જે વિસ્તારમાં એમાં હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્ર હોય છે, પર્વતીય વિસ્તાર હોય છે એમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોની ગોળાશય માટી અને પથ્થરોનું ઘરાસણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હવે જ્યાં બરફ પડશે એની નીચે પથ્થર કે માટી તો હશે જ, એના ઉપર બરફ પડે છે. હવે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે, એના ઉપર બરફ પડે છે. હિમનદી ધરાસણ દ્વારા યુ આકાર ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટાનનું નિર્માણ થાય છે. હવે જ્યાં ખાડા હશે ત્યાં શું થાય છે તો કે આ બરફનું પાણી છે એ ઓગળી અને ત્યાં નીચાણવાળા વિસ્તારમાં ભરાશે અને ત્યાં શું બનશે, સરોવરનું નિર્માણ થશે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના કરશે. હવે આમાં પણ શું થશે તો કે બરફ ઓગળશે ને એની સાથે વહીને પણ ઘણી બધી વસ્તુ આવશે, ખડકો રેતી કાંકરા આ બધું વહેતું આવશે અને ત્યાં શું બનશે, ડ્રીમલિન ભૂમિ સ્વરૂપની રચના થશે. આગળ છે પવનનું કાર્ય. રણમાં હવે તમને અહીંયા રણનું ચિત્ર દેખાય છે, રેતીના ઢુવા. રણમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવનની ગતિ પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. રણમાં પણ પવનની સાથે રેતી છે એ એક સ્થળેથી બીજા સ્થળે છે એ રેતીને ખસેડતી હોય છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ઢુવા બારખન કહે છે. હવે રેતી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતી જતી હોય છે. આવું ચિત્ર તમે ટીવીમાં કે જોયું હશે, રણનું ચિત્ર જ્યારે આવતું હોય પવનની સાથે રેતી છે પણ ખૂબ જ વેગથી ઉડતી હોય છે અને જ્યારે પવન બંધ થઈ જાય છે ઓછો થઈ જાય છે ત્યારે શું થાય છે રણમાં, તો કે આ રેતીના ઢગ થાય છે, તેને શું કહે છે, ઢુવા બારખન કહે છે. જ્યારે રાજસ્થાન રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. તમે આ ચિત્ર જોઈ શકો છો કે ઢગ જોવા મળે છે રેતીના. તો આવા ઢગ શેના કારણે, પવનની સાથે ઉડતી જે રેતી હોય છે એની સાથે એના કારણે આવા ઢગ બનતા અહીં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે આજે આપણે ભણ્યા છીએ પૃથ્વીના આંતરિક રચના, પૃથ્વીની અંદરની જમીનની રચના અને ભૂમિ સ્વરૂપો, ભૂમિ ઉપર નદી છે, સમુદ્ર છે, બરફાચ્છાદિત પ્રદેશ છે, રણ છે, આ બધી જ ભૂમિ
ઉપરની જે રચના છે એ આપણે ભણ્યા. તો આ પાઠ તમે સારી રીતે ભણ્યા હશો અને સમજ્યા હશો. વિડીયો સારી રીતે જોઈ લેજો અને વર્કશીટ પણ લખી લેજો. થેન્ક યુ.